ना વાલમગામની દીકરીની હત્યાની ચકચારી ઘટનામાં પડઘા છેક પાટણ સુધી પડ્યા। વાલમગામની યુવતીની થયેલી હત્યાની ઘટનાથી પાટણ અનુસૂચિત સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી। આ ઘટનાને પગલે પાટણ અનુસૂચિત સમાજના આગેવાનો તેમજ અન્ય સમાજના લોકો બગવાડા દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા એકત્ર થયા હતા અને કેન્ડલ પ્રગટાવી મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપી હતી। પાટણમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને આરોપીને ફાંસી આપવાની માંગણી કરી। ગુજરાતમાં અન્ય કોઈ દીકરી સાથે આવી ઘટના ફરી વાર ન બને તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી। સાથે જે કલંકિત ઘટના ઘટી છે એમાં આજના સમાચાર પ્રમાણે એક આરોપી પકડાયો છે। એ આરોપીને પોલીસ પ્રશાસન દ્વારા એવી મતલબ સજા કરવી જોઈએ કે જેથી કરીને એ ગુનામાં સામેલ અન્ય આરોપી કોણ કોણ છે એ તમામ તથ્યો બહાર આવે એવી હું આપણી જે સરકાર છે એ સરકારને અપીલ કરી રહી છું। સરકારે મહિલાઓને અધિકાર આપ્યા, મહિલાઓને કાયદાથી રક્ષણ આપ્યું છે, તો અમારા અનુસૂચિત જાતિની જે મહિલાઓ છે એમને પણ સંવિધાનના કાયદાઓ મુજબ રક્ષણ મળી રહે અને એ દલિત સમાજની દીકરીના મા બાપને ન્યાય મળે અને દીકરીને ન્યાય મળે એવી અમારી લાગણી અને માંગણી છે। આજે 27 તારીખની નિશા ઉંમર વર્ષ 21ની જે હત્યા કરવામાં આવી છે, આવા બનાવો ગુજરાતની અંદર રોજે રોજ બનતા હોય છે, એટલે અમારી તમામ સમાજની માગણી છે કે કોઈ પણ સમાજની બેન દીકરી અમને સલામત લાગતી નથી અને સલામત નથી। તો આવા જે પણ હત્યાકાંડ થાય, રેપ થાય, છેડતી થાય, જે પણ બનાવો બને તેની તંત્ર દ્વારા અગાઉથી એનું સોલ્યુશન આવે અથવા બનાવો બનતા અટકે એના માટેના પ્રથમ તો પ્રયત્ન કરે। બીજા નંબરે બનાવ બન્યા પછી આ જે હત્યારાઓ છે, કુની છે, એમને કડકમાં કડક સજા કરવામાં આવે, કારણ કે જાહેરમાં સજા કરવામાં આવશે અને ઉદાહરણરૂપ સજા કરવામાં આવશે તો આના પછીના જે બનાવો બનશે એ 100% અટકી જશે અને તો જ બેન દીકરીઓ આ ગુજરાતની અંદર સલામત રહેશે એવી અમારી માગણી છે। તો તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જેટલા પણ લોકો છે, એક વ્યક્તિનું આ કામ નથી અને એક વ્યક્તિની ધરપકડથી અમને સમાજ તરીકે સંતોષ પણ નથી, તો આની ઊંડી તપાસ કરી તમામ આરોપીઓને ઝડપી પાડી ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર તાત્કાલિક કેસ ચલાવી અને ફાંસી સુધીની સજા આપવામાં આવે એવી અમારી માગણી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર ઈશુદાન ગઢવી વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદને લઈને